જ્ઞાનબાગ ગુરુકુલ જૂનાગઢ જીએસસીબી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ, મારો વિષય છે અંગ્રેજી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના અંગ્રેજી વિષયની અંદર આપણે વેર યુ યુનિટ જે છે એની આગળના ભાગોની અંદર 6 એક્ટિવિટી સુધી જોઈ ગયા. આજે મિત્રો આગળ વાત કરવાના છીએ એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ એક્ટિવિટી 7. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો, તમારે એક રમત રમવાની છે અને એ જે રમત છે તમે રમો છો એનું નામ છે હાઈડ એન્ડ સીક, એટલે કે સંતા કુકડી. પણ આ સંતા કુકડીમાં તમારા વર્ગ શિક્ષક તમને ચિઠ્ઠી આપશે, એ ચિઠ્ઠીની અંદર એ જગ્યાનું નામ હશે અને એ જગ્યાએ તમારે સંતાવાનું છે. ત્યાર પછી તમારે વર્ગ સમક્ષ એ ચિઠ્ઠી જે છે એ બોલવાની છે, કહેવાનું છે કે હું આ જગ્યાએ સંતાયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રમત આપણે રમી ચૂક્યા છે. હવે જોઈએ એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 ની અંદર ઈટ વોઝ કોલ્ડ ડે, એટલે કે તે ઠંડો દિવસ હતો અને આ ઘટના જે છે એ બેડ એક્સપિરિયન્સ છે અને એ બેડ એક્સપિરિયન્સ આપણે અહીંયા જોવાના છે. ને લાસ્ટ યર there was one really બેડ ડે, ગયા વર્ષની ઘટના છે. લાસ્ટ યર ગયા વર્ષે પરંતુ તે દિવસે માત્ર 5 વિદ્યાર્થીઓ જ હાજર હતા. ઇટ વોઝ અ રિયલી કોલ્ડ ડે, અને તે ખરેખર એક ઠંડો દિવસ હતો. ઇટ વોઝ અ રેનિંગ અ લોટ, અને તે દિવસે ઘણો બધો પુષ્કળ જે છે વરસાદ પડ્યો હતો. ઇટ વોઝ અ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, અને વિદ્યાર્થી મિત્રો, ઘણો બધો વરસાદ પડતો હોય ત્યારે બહાર જે છે વાતાવરણ જે છે એટમોસ્ફિયર છે વેધર જે છે આ વેધર જે છે એકદમ ડાર્ક, એટલે કે કાળું અને વાદળછાયું હતું. અને ધેર વોઝ નો સનશાઇન, એટલે કે ત્યારે તમને ખબર છે જ્યારે મિત્રો આકાશમાં વાદળ એકદમ છવાઈ ગયા હોય ત્યારે સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ બિલકુલ હોતો નથી, એટલે કે વાદળની પાછળ જે છે આપણો સૂર્ય જે છે એ વાદળોમાં શું થઈ જાય છે ઢંકાઈ જાય છે, એના કારણે સૂર્યનો પ્રકાશ જે છે એ આપતો નથી. અને કાળા કાળા ડિબાંગ મોટા વાદળ જ્યારે હોય આકાશની અંદર ત્યારે સૂર્યપ્રકાશ જે છે એ આપણને બિલકુલ દેખાતો સૂર્ય દેખાતો નથી અને સૂર્યપ્રકાશ પણ આપણને લાગતો નથી. તો ત્યારે સૂર્યપ્રકાશ પણ નતો. આઈ થિંક ધેટ સ્ટુડન્ટ્સ વેરન એટ અ સ્કૂલ, તો હું એવું વિચારું છું કે બાળકો શાળામાં હતા હશે નહીં, તો બાળકો પણ શાળામાં આવ્યા ન હતા. ધેર વેર સીક, તેઓ માંદા હતા. ધેર વેર એટ હોમ, અને તેઓ ક્યાં હતા ઘરે. મે બી ધે વેર ઇન બેડ, મે એવું વિચાર્યું કે તેઓ કદાચ, મે એટલે કદાચ, બી ધ વેર ઇન બેડ, તેઓ તેમના પથારીમાં, તેઓની પથારીમાં હશે. ત્યાર પછી મિત્રો, મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર, શ્રીમાન જોશી જે છે એ અમારા શિક્ષક હતા. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તેઓ હંમેશા શાળામાં આવતા હતા. હી ઇઝ નેવર એટ ઓન અ મંડે, હી ઇઝ નેવર એટ હોમ, તેઓ ક્યારે ઘરે, હોમ ઓન અ મંડે, મંડે એટલે સોમવારે તો તેઓ ક્યારે ઘરે હતા જ, એટલે કે મંગળવારના દિવસે તેમની સ્કૂલમાં હાજરી જે છે એ 100% હતી. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, અને તે ગયા સોમવારે પણ એ કાંઈ તફાવત એટલે કાંઈ જૂનું હતું નહીં. મિસ્ટર જોશી શાળામાં જ હતા. હી વોઝ નોટ ઇન બેડ, તેઓ પથારીમાં પણ ન હતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ, અને તેઓ જે છે તે શાળાના વર્ગખંડમાં હતા. હી વોઝ કોલ્ડ એન્ડ હી વોઝ કોલ્ડ, અને તેઓ પણ કેવા હતા એકદમ બિલકુલ ઠંડા હતા, કારણ કે વાતાવરણ જે છે એકદમ ઠંડુ હતું અને ઠંડા વાતાવરણના કારણે તે જે છે એ એકદમ ઠંડીના ફ્રીજી રહ્યા હતા. ધ વોઝ હી વોઝ નોટ ઇન અ વાર્મ ક્લોથ, અને તેમને ગરમ કપડાં પણ પહેરવાના હતા. તો ઇન ફેક્ટ, અને હકીકતમાં ઓલ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ, અને બધા વિદ્યાર્થીઓ પણ એકદમ ઠંડા હતા, એટલે કે એમને ઠંડી લાગતી હતી. ઇટ વોઝ અ ફ્રીઝિંગ, અને
તે જે છે એકદમ ઠંડુગાર હતું. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ દિવસે સ્કૂલ પણ જે છે એ પણ કોના જેવી લાગતી હતી? એક ફ્રીજ જેવી, રેફ્રિજરેટર. અવર રૂમ વોઝ લાઇક ફ્રીઝર. અને રૂમ જે છે, જે ક્લાસરૂમ છે, વર્ગખંડ છે, આ વર્ગખંડ એકદમ ફ્રીઝર જેવો હતો. એટલે કે આપણે રેફ્રિજરેટરની અંદર પણ એકદમ ફ્રીઝર જે આવે છે એ બરફ જેવું હતું. એન્ડ પુઅર મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ. અને મિસ્ટર જોશી જે છે દયાળુ, સોરી ગરીબડા, મિસ્ટર જોશી પુઅર બિચારા, જોશી જે છે એ બરફના ટુકડા જેવા, એટલે કે એકદમ બરફ જેવા ઠંડા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ કોલ્ડ કોલ્ડ. અને નાનકડો જે રૂમ છે એકદમ ઠંડો ઠંડો અને ઠંડો હતો. ઇટ વોઝ અ રેનિંગ હેવી, ત્યારે એકદમ વધારે પુષ્કળ વરસાદ જે છે એ પડી રહ્યો હતો. ધોધમાર વરસાદ જે છે, ભારે વરસાદ જે છે પડી રહ્યો હતો. અને આઈ ફેલ્ટ ધ સ્કૂલ અર્લી. અને હું શાળાએથી જે છે એ વહેલો છૂટી ગયો હતો, એટલે કે શાળામાં તે દિવસે વહેલી રજા પડી ગઈ હતી. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ કે ધ રેઇન સ્ટોપેડ એટ નાઇટ. વરસાદ જે છે એ ક્યારે બંધ થયો? મોડી રાત્રે. એટ નાઇટ, નેક્સ્ટ ડે, હવે બીજા દિવસે રાત્રે વરસાદ જે છે એ બંધ થયો. અને ત્યાર પછી બીજા દિવસે વિદ્યાર્થી મિત્રો શું થયું? ધ નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. સન વોઝ શાઇનિંગ એટલે કે સૂર્યપ્રકાશ પ્રકાશિત થયો. સન વોઝ શાઇનિંગ, સૂર્ય જે છે પ્રકાશિત થયો, એટલે કે વાદળો જે છે એ આકાશમાંથી જે છે હટી ગયા અને સૂર્ય જે છે એ પ્રકાશિત થયો. સો એવરીથિંગ વોઝ ઓકે. અને જેવું ગયા દિવસે હતું એના કરતાં આજે જે છે એ બધું બરાબર થઈ ગયું. વાદળા નહોતા, વરસાદ નહોતો અને ઠંડી પણ નહોતી. એવરીથિંગ ઇઝ ઓકે. ધેર વેર 25 સ્ટુડન્ટ. તે દિવસે 25 વિદ્યાર્થી જે છે એ હાજર હતા. નોટ ઓન્લી 5, માત્ર 5 જ નહીં પણ કેવા 25 વિદ્યાર્થીઓ જે છે ક્લાસમાં હાજર હતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી? પરંતુ મિસ્ટર જોશી ક્યાં હતા? શ્રીમાન જોશી જે અમારા વર્ગ શિક્ષક છે એ ક્યાં હતા? હી વોઝ ધેર. તેઓ ત્યાં હતા નહીં. હી વોઝ એટ હોમ. અને તે દિવસે તેઓ ક્યાં હતા? ઘરે. સી એન્ડ બેડ. અને તેઓ જે છે એ માંદા પડી ગયા હતા અને તેઓ પથારીમાં હતા. તો આ જે છે એ ઘટનાના આધારે આપણે નીચે અહીંયા કેટલી ખાલી જગ્યાઓ જે છે એ પૂરવાની છે. હવે આ ખાલી જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો એ તમારે હોમવર્કની અંદર પૂરવાની છે. અને હોમવર્કમાં તમને અહીંયા કરાવી દઉં છું કે ધ વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેઇન. વાતાવરણ કેવું હતું? કોલ્ડ. ધ રેઇન, સોરી, ધ વેધર વોઝ કોલ્ડ એન્ડ રેઇન, ઠંડુ અને એકદમ વરસાદવાળું હતું. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે. આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે ધ ડાર્ક એન્ડ ગ્રે. ત્યાર પછી આપણે, સોરી, ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે. હવે જોઈએ, મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ, ક્યાં ન હતા? સ્કૂલ. વેર નોટ એટ ધ સ્કૂલ, તેઓ શાળામાં હતા નહીં. ધેર વોઝ અ, ધેર વોઝ નો, શું નહોતું? સનશાઇન, સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ ત્યારે ન હતો. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ બ્લેન્ક સી એટ હોમ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તે કેવા હતા? માંદા હતા. અને ક્યાં હતા? લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ એટ હોમ સી ઇન બેડ. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ ઇન બેડ સી એટ હોમ, પથારીમાં માંદા હતા અને ક્યાં હતા? ઘરે. નેક્સ્ટ જોઈએ આપણે
Mr. Joshi was at home because Mr. Joshi was at home because sick and bed. Sick and bed. તેઓ માંદા અને એમની પથારીમાં હતા. Sick and in bed. તેઓ પથારીમાં હતા. The ખાલી જગ્યા was like a freezer. તો freezer નું શું હતું? તો કે our classroom. Our room was like a freezer. ત્યાર પછી છે મિત્રો the school was like a કેના જેવી લાગતી હતી our school તો refrigerator તો refrigerator our school like a refrigerator the ખાલી જગ્યા stopped at night તો મોડી રાત્રે શું બંધ થયું rain rain જે છે વરસાદ જે છે બંધ થયો મિસ્ટર જોશી વોઝ નેક્સ્ટ ડે બીજા દિવસે મિસ્ટર જોશી શું હતા નેક્સ્ટ ડે તો ધ નેક્સ્ટ ડે મિસ્ટર જોશી વોઝ સિક ઇન બેડ મિસ્ટર જોશી વોઝ સિક એન્ડ ઇન બેડ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ખાલી જગ્યાઓ જે છે એ તમારે હોમવર્ક ની અંદર લખવાની છે આજે આપણે એક્ટિવિટી 8 જે છે એની ઘટના અને એના આધારે ખાલી જગ્યાઓ જે છે આપણે પૂરી કરી હવે પછીના નેક્સ્ટ ભાગ ની અંદર આપણે એક્ટિવિટી 9 અને 10 જે છે એનો અભ્યાસ કરીશું જો તમને વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને ગુરુકુલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ